જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ ઉપરાંત તેની ગેંગના કથિત સભ્ય એવા 13 લોકો સામે ગુજસીટોક હેઠળ આરોપીઓ પૈકી 11 આરોપીઓ હાલ જેલમાં છે, જ્યારે 3 આરોપી ફરાર છે. પોલીસે ભૂમાફિયા ગેંગ પર સકંજો કસવા હવે આરોપીઓની મિલકતો જપ્ત કરવાનો એક્શન પ્લાન ઘડી કાઢ્યો હોવાની માહિતી સૂત્રોમાંથી મળી રહી છે. આ માટે પોલીસે આરોપીઓ દ્વારા થયેલી મિલકતોની ખરીદી તથા તેમના આર્થિક વ્યવહારોની તપાસ આરંભી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આજે રાજ્યના લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટના કડક અમલની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઘોષણા કરી છે. આ કાયદા અંતર્ગત જમીન પચાવી પાડનારા ભૂમાફિયાઓ વિરુદ્ધ ફરિયાદ થયાના 20 દિવસની અંદર કાર્યવાહી થશે. વિશેષ અદાલત દ્વારા 6 મહિનાની અંદર આવા કેસોનો ચુકાદો આપવામાં આવશે તથા ગુનેગારોને 10-14 વર્ષની સજા જોગવાઈ કરવામાં આવી છે. જમીન કૌભાંડો અંગે સરકારના કડક વલણથી જામનગર સહિત રાજ્યભરના ભૂમાફિયાઓમાં ફફડાટ છે. રાજ્યભરના ઇન્ટર્ન ડોક્ટરો સ્ટાઇપન્ડ વધારવાની માંગ સાથે હડતાલ પર છે. જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજમાં 200 ઇન્ટર્ન ડોક્ટરો પણ આ હડતાલમાં જોડાયા છે. આજે હડતાલના 3જા દિવસે ઇન્ટર્ન ડોક્ટરોએ કોલેજ કેમ્પસમાં રામધૂન બોલાવી સરકારને સદબુદ્ધિ મળે તેવી પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત કોરોના મુક્ત થયેલા ઇન્ટર્ન ડોક્ટરો પૈકીના 7 ડોક્ટરોએ પ્લાઝમા ડોનેટ કરી હકારાત્મક પદ્ધતિથી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સરકાર સૌરાષ્ટ્ર અને કચ્છને દરિયાઈ માર્ગે મુંબઈ સાથે જોડવા માટે પ્રયાસ કરી રહી છે. આ માટે ભાવનગરના ઘોઘાથી મુંબઈ તથા કચ્છના મુંદ્રાથી મુંબઈ વચ્ચે રોરો ફેરી સર્વિસ શરૂ કરવાની વિચારણા થઈ રહી છે. એક અહેવાલ મુજબ નિયમિત 3-4 હજાર લોકો કચ્છ અને મુંબઈ વચ્ચે અવરજવર કરે છે. દરિયાઈ માર્ગે મુંબઈ સાથે જોડાણ થવાથી સૌરાષ્ટ્ર કચ્છની પ્રગતિની નવી ક્ષિતિજો ઉઘડશે તેવું અનુમાન છે.